સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘીન પાર્ક એકમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રાથમિક સુવિધા એવી પીવાનું પાણી ના મળતા સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે. તો હાલ તો રહીશો ટેન્કરના સહારે હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હાલ ઉનાળાની ગરમીમાં પણ તેજ વધારો થયો છે ત્યારે ગરમી વચ્ચે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રથમ પ્રાથમિક સુવિધા પીવાનું પાણી એ ગ્રીન પાર્ક વનના કેટલાક રહીશોના ઘર સુધી પાણી ના પહોંચતું હોવાથી પાણી વગર રહીશોની હાલત કફોડી બની છે. તો રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે હાલ તો રહીશો દ્વારા પ્રાઇવેટ ટેન્કરો મંગાવી પડે છે ત્યારે રહીશો દ્વારા પાણીની સમસ્યાને લઈને તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ અંગે નગરપાલિકા પ્રાંતિજ ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને ટેલિફોન પૂછતા તેઓએ જણાવ્યું કે આ કમ્પ્લેન ઓલરેડી ગઈકાલે સોલ્વ થઈ છે અને વાલની તકલીફ હતી તો નવાઈની વાત તો એમ છે કે આજે પણ સોસાયટીના રહીશો દ્વારા ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવતું હતું અને કમ્પ્લેન સોલ્વ થઈ નથી તો આ અંગે તેઓની બાઇટમાં પૂછતા હું મિટિંગમાં છું પછી આપીશ ત્યારે ફરી ફોન કરતા તેઓ હું કામમાં છું નગરપાલિકા કર્મચારી ચિંટુભાઈ આપી દેશે તેવું જણાવ્યું હતું. તો આ અંગે ચિંટુભાઈને પૂછતા તેઓએ પણ જણાવ્યું કે હું હજી કામમાં છું પછી આવીને મળું છું આમાં શું ઇન્ટરવ્યૂ આપવાનું હોય ત્યારે હાલ તો પાણીની જેમ ચીફ ઓફિસર આમ તેમ ક્યાંક ને ક્યાંક છટકવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રહીશોને આવનાર દિવસોમાં પાણી મળશે કે નહીં એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજમાં ગ્રીન પાર્ક વન સોસાયટી જે હાઈવે ઉપર આવેલી છે તેમાં અત્યારથી પાણીની તકલીફ ચાલુ થઈ ગઈ છે. નગરપાલિકાના જે તે વહીવટદારો છે એમને છેલ્લા મહિનાથી અમે જાણ કરી છે પણ વારે ઘડી એ આશ્વાસન જ આપી રહ્યા છે પણ હજુ ચોક્કસ એનો કંઈ નિકાલ આવ્યો નથી. આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે છેલ્લા ત્રણ દિવસથી અમને પીવાનું પાણી પણ આ છેલ્લી લાઇનને જે ગ્રીન પાર્ક વનમાં જે છેલ્લી લાઇન છે એને મળ્યું નથી. આજે છેલ્લી ઘડીએ સાંજ સુધી અમે બહુ ટ્રાય કર્યા પણ પાણી જેવું એમણે ચાલુ કર્યું તો આગળના જે ઘરો આવે છે એમના પાણી થોડું ઘણું મળ્યું અને છેલ્લી લાઇનને પાણી જ નથી મળ્યું. તો આજે સવારે મારે એને ટેન્કર મંગાવવું પડ્યું છે કેમકે અત્યારે બિલકુલ પાણી નથી. તો હું એ જાણવા માગું છું કે અત્યારે જો શરૂઆતમાં આવી પરિસ્થિતિ છે તો આવતા બે મહિનામાં પરિસ્થિતિ જો અત્યારથી જો એ લોકો ના સાચવે કાં તો એનો કંઈ ઉકેલ ન લાવે તો ભયંકર પરિસ્થિતિ થઈ શકે છે અને અહીંયા રહીશોને બહુ તકલીફ પડે એવી છે. પાણી નહીં આવતું. આ આખી અમારી જે છેલ્લી લાઇન છે આ છેલ્લી લાઇનમાં છેલ્લા એક મહિનાથી આવી તકલીફ ચાલે છે કે વારે ઘડી જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે આગળના લાઇનમાં પાણી મળશે અને છેલ્લે આવતા આવતા અમારી લાઇનમાં પાણી બંધ થઈ જાય અને વારે ઘડી રજૂઆત કરી છે પણ એનો કોઈ નિકાલ થયો નથી. એટલે હંમેશા માટે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો કોઈક નિકાલ થાય એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ.